ગુજરાતી સાહિત્યના સાહિત્યિક સામયિકો વિશે અગત્યના એમસીક્યુ પ્રશ્નો. મધુસૂદન પારેખ અને રમેશ શાહના સંપાદક પદે હાલ પ્રકાશિત થઈ રહેલા બુદ્ધિપ્રકાશ સામાયિકનો સ્થાપના વર્ષ જણાવો. ઈસવીસન 1854. સૌથી દીર્ઘકાલીન આયુષ્ય ધરાવતા સામાયિકનું નામ જણાવો. બુદ્ધિપ્રકાશ. સુધારક યુગના અગ્રણી સામાયિક દાંડીઓના સ્થાપકનું નામ જણાવો. નર્મદ. સત્યપ્રકાશ સામાયિકના સ્થાપકનું નામ જણાવો. કરસનદાસ મૂળજી. સરકારી કેળવણી ખાતા તરફથી ઈસવીસન 1862માં શરૂ થયેલા ગુજરાત શાણાપત્ર સામાયિકના સ્થાપક તંત્રી કોણ હતા? મહિપતરામ નીલકંઠ. મહિપતરામ નીલકંઠ પછી ગુજરાત શાણાપત્ર સામાયિકની જવાબદારી સંભાળનાર સાહિત્યકારનું નામ જણાવો. નવલરામ. મુખ્યત્વે સ્ત્રીઓના પ્રશ્નોને કેન્દ્રમાં રાખતા મણિલાલ નભુભાઈ દ્વિવેદી દ્વારા સ્થપાયેલા સામાયિકનું નામ જણાવો. પ્રિય વંદા. સુદર્શન સામાયિકના સ્થાપક તંત્રીનું નામ જણાવો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી. નીચેનામાંથી કયા સામાયિકના તંત્રી તરીકે રમણભાઈ નીલકંઠે સેવા આપી હતી? જ્ઞાન સુધા. નીચેનામાંથી કયું સામાયિક પંડિત યુગનું મહત્વનું સામાયિક બન્યું હતું? સમાલોચક. વસંત સામાયિકના સ્થાપક અને આજીવન તંત્રીનું નામ જણાવો. આનંદ શંકર ધ્રુવ. ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ સ્થાપેલા સાપ્તાહિકનું નામ જણાવો. ગુજરાતી. ગુજરાતી સામાયિક ક્ષેત્રે સૌ પ્રથમ ચિત્રમય સામાયિક પ્રકાશિત કરવાનો યશ કયા સામાયિકને ફાળે જાય છે? 20મી સદી. 20મી સદીના સ્થાપક કોણ હતા? હાજી મહંમદ અલારખિયા શિવજી. ગુજરાત સામાયિકના સ્થાપક તંત્રી કોણ હતા? કનૈયાલાલ મુનશી. ઈસવીસન 1925માં કયા સામાયિક સાથે ગુજરાત સામાયિકનું જોડાણ થયું હતું? યુગધર્મ. કૌમુદી અને માનસી સામાયિકના સ્થાપક તંત્રી કોણ હતા? વિજયરામ ક. વૈદ. મહાન સામાયિકના સ્થાપક સંવર્ધકનું નામ જણાવો. રાવી પાઠક. દૃષ્ટિ પુટ ન્યસતેમ પાદમ ધ્યેય મંત્ર કયા સામાયિકનો હતો? પ્રસ્થાન. નીચેના પૈકી કુમાર સામાયિકના તંત્રી કોણ હતા? બચુભાઈ રાવત. નીચેના પૈકી કયા વર્તમાન પત્ર સાથે ઝવેરચંદ મેઘાણી જોડાયેલા હતા? જન્મભૂમિ. સંસ્કૃતિ સામાયિકના સ્થાપક તંત્રીનું નામ જણાવો. ઉમાશંકર જોશી. નીચેનામાંથી કયા વૃત્તપત્ર સાથે ગાંધીજી જોડાયેલા ન હતા? પ્રસ્થાન સાથે ગાંધીજી જોડાયેલા ન હતા. હરિજન સેવક, નવજીવન, હરિજન બંધુ આ તમામ સામાયિકો સાથે મહાત્મા ગાંધી જોડાયેલા હતા. નીચેના પૈકી કયા સામાયિક સાથે સુરેશ જોશી જોડાયેલા ન હતા? મિલાપ. ઉહાપો, ક્ષિતિજ અને મનીષા આ ત્રણેય સામાયિકો સાથે સુરેશ જોશી જોડાયેલા હતા. ફાર્બસ ત્રૈમાસિક સાહિત્યના કયા સ્વરૂપ સાથે જોડાયેલ છે? વિવેચન. ગદ્ય પર્વ મુખ્યત્વે સાહિત્યના કયા સ્વરૂપ સાથે જોડાયેલ છે? વાર્તા. પરબ સામાયિક કઈ સાહિત્યક સંસ્થા દ્વારા પ્રગટ થાય છે? ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા. કંકાવટી સામાયિકના સ્થાપક તંત્રીનું નામ જણાવો. રતિલાલ અનિલ. કેવળ ગ્રંથ સમીક્ષાનું ત્રૈમાસિક કયું છે? પ્રત્યક્ષ. નાટક સામાયિકના તંત્રી કોણ છે? હસમુખ બરાડી. જયંત પારેખ કયા સાહિત્યિક સામાયિકના તંત્રી છે? એતદ. મફત ઓજાએ શરૂ કરેલા સાહિત્યિક સામાયિક કયું છે? તાદર્થ. કઈ સામાયિક દલિત સાહિત્યને વરેલું છે? હયાતી. રાજેન્દ્ર શાહ કયા સામાયિક સાથે સંકળાયેલા હતા? કવિલોક. નવચેતન સામાયિકના આદ્ય સ્થાપકનું નામ જણાવો. ચોપસી ઉદ્દેશી. સુરેશ દલાલના તંત્રી પદે કયું સામાયિક પ્રગટ થાય છે? કવિલોક. નીચેના પૈકી જેમાં મુખ્યત્વે ગઝલ રચનાઓ અને ગઝલનું વિવેચન પ્રગટ થાય છે તેવા સામાયિકનું નામ જણાવો. ધબક. ઉદ્દેશના સ્થાપક તંત્રી સંપાદકનું નામ જણાવો. રમણલાલ જોશી. નિરંજન ભગતના તંત્રી પદે કયું સામાયિક પ્રગટ થતું હતું? સાહિત્ય. માત્ર કાવ્ય સાહિત્યને પ્રકાશિત કરતું સામાયિક કયું છે? કવિતા. ચારુતર વિદ્યામંડળ વલ્લભ વિદ્યાનગર દ્વારા પ્રગટ થતું સામાયિક કયું છે? વી. વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાપીઠ દ્વારા પ્રગટ થતું સામાયિક કયું છે? વિદ્યાપીઠ. આદ્ય
અધ્યાપક સંઘનું મુખપત્ર કયું છે? અધિત. પ્રાચ્ય વિદ્યા મંદિર વડોદરાથી પ્રગટ થતું સામાયિક કયું છે? સ્વાધ્યાય. એતત સામાયિકના સંપાદક કોણ છે? શિરીષ પંચાલ. ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે? નવનીત સમર્પણ. ખીવનાના તંત્રી કોણ છે? સુમન શાહ. ગર સામાયિક કઈ પ્રકાશન સંસ્થા પ્રગટ કરે છે? આર આર શેઠની કંપની. ગુજરાત સરકારની ભાષા નિયામકની કચેરી દ્વારા પ્રગટ થતું સામાયિક કયું છે? રાજભાષા. ફાર્બસ ત્રેમાસિકના ભૂતપૂર્વ તંત્રી કોણ હતા? મંજુ ઝવેરી. એતદના સ્થાપક તંત્રી કોણ હતા? સુરેશ જોશી. સુંદરમ નીચેના પૈકી કયા સામાયિકના સ્થાપક તંત્રી હતા? દક્ષિણા. કરતા શબ્બીર અલી જી ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો આપને ગુજરાતી સાહિત્ય વિશે અને ગુજરાતી સાહિત્યના તમામ સાહિત્ય વિશે જાણવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એ ચેનલ ઉપર જઈને તમે તમામ પ્રકારના વિડીયો અને તમામ પ્રકારની સામગ્રી જોઈ શકો છો.